सूरत नी तो सूरत में ग्रीष्मा केस जेवी घटना बनता बनता अटकी। पांडेसरा गौरीनगर विस्तार में सगीरा पर हुमलो करवामां आव्यो। एक तरफी प्रेम में पागल युवके हुमलो कर्यो। युवके सगीराना गड़ा उपर चाकू थी हुमलो कर्यो। तू मारी साथे बोलती केम नहीं कहीने आ हुमलो करवामां आव्यो। त्यारे सगीराए मोढ़ू फेरवी लेता गाल पर इजा पहुंची। इजा पहुंचता सगीरा ने गाल पर 17 टांका आव्या छे। कालू नामनो आरोपी हुमलो करीने फरार थई गयो छे। पोलीसे कालूना भाई ने अटकायत करी तपास हाथ धरी छे। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। જી શૈલેશ, સુરતમાં ગ્રીસમાં જેવી જ એક ઘટના ઘટતી હતી, પરંતુ જો કે અટકી ગઈ છે। પાંડેસરા ગૌરીનગર વિસ્તારની આ ઘટના કે જ્યાં સગીરા પર હુમલો કરવામાં આવ્યો, આ યુવક એક તરફી પ્રેમમાં હતો એવી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે શું છે આ સમગ્ર ઘટના? સુરતના પાંડેસરા ગૌરીનગરમાં આ ઘટના સામે આવી છે। નવરાત્રી દરમિયાન અને તે પહેલાથી પણ પ્રેમ એક સગીરા જે છે એના પ્રેમમાં એક તરફી પાગલ યુવાન તેની પાછળ પડ્યો હતો, પીછો કરતો હતો। દરમિયાનમાં ગઈકાલે આ યુવતી જે સગીરા છે, સગીરા એકલી હતી અને તેની છેડતી કરવા ગયો હતો, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને વાતનો ઇન્કાર થતા તેણે પોતાની પાસેનું ચાકુ સગીરાના ગળા પર મૂકી દીધું હતું। જો કે સગીરાએ સમય સૂચકતાથી મોઢું ફેરવી લીધું હતું અને તેને લઈને ગળાને બદલે તેના ગાલ ઉપર ગંભીર ઈજા થઈ છે, 17 ટાંકા લેવા પડ્યા છે। આ યુવાન અત્યારે જે છે એ મહારાષ્ટ્ર ભાગી ગયાની પોલીસને વિગતો મળી છે। જો કે પોલીસે આ યુવાનના ભાઈને અટકાયતમાં લઈ વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે। જી જી શૈલેશ, માહિતી બદલ આભાર।